નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા સાબા, નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 જેમાં ગણિત ગમત, બરાબર, દરેક વિદ્યાર્થીએ ગણિત ગમતની સ્વાધ્યાય પોતે કાઢવાની છે, જેમાં ચેપ્ટર 4 લાંબુ અને ટૂંકું. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 61 કાઢવાનો છે, બરાબર. લાંબુ અને ટૂંકું આ ચેપ્ટરનું નામ છે. તો ઘણી વસ્તુ લાંબી છે, ઘણી વસ્તુ ટૂંકી છે, બરાબર. તો એ વસ્તુના આધારે આખું આપણું ચેપ્ટર છે. તો ચલો, દરેક વિદ્યાર્થી પેજ નંબર 61 એમાં શું સૂચના છે, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં લાંબા માટે રાઈટ અને ટૂંકા માટે રોંગ આ બે નિશાન કરવાની રહેશે. હવે આપી સ્કેડ બધાએ જે પ્રમાણે એ પ્રમાણે તમારે કરવાનું. લાંબી વસ્તુ એમાં તમારે રાઈટની નિશાની કરવાની રહેશે અને ટૂંકી વસ્તુ એમાં તમારે રોંગની નિશાની કરવાની રહેશે. ચલો, આ બે ની પદ્ધતિ છે, પેલું ચિત્ર મેં બતાવ્યું છે ને, તો આ બંનેમાંથી મોટી મેં પદ્ધતિ કઈ છે, તો કે પેલી. તો મોટી મેં પદ્ધતિ હોય એમાં રાઈટ. ચલો, પેલા ચિત્ર છે એમાં પેલા ખાનામાં રાઈટ. બીજું, નાની મેં પદ્ધતિ કઈ છે, તો કે બીજી, તેમાં રોંગની નિશાની, બરાબર. હવે અહીં જુઓ, ત્યાર પછી હવે આ બે ચિત્ર છે, બસ છે અને મોટર છે. તો આ બંનેમાંથી જુઓ તો લાંબી વસ્તુ કઈ છે, તો કે બસ. તો બસ છે એમાં રાઈટ કરો અને આ મોટર છે ને એ જુઓ તો કેવી વસ્તુ છે, તો કે ટૂંકું. એટલે એનામાં એ ચિત્ર છે એની બાજુમાં રોંગ. ત્યાર પછી જુઓ, બેલ્ટ છે અને વોચ ઘડિયાળ છે, તો આ બંનેમાંથી લાંબી વસ્તુ કઈ છે, તો કે બેલ્ટ એટલે કે પટ્ટો. તો એમાં આપણે રાઈટની નિશાની કરવાની, ઘડિયાળ છે એ ટૂંકી છે ને, તો એમાં સ્ટ્રોકની નિશાની કરવાની રહેશે. જો હું તમને એ દર્શાવું છું, અહીંયા બસ છે એમાં રાઈટ અને કાર છે એમાં રોંગ. ત્યાર પછી બેલ્ટ છે એ લાંબો છે એટલે એમાં રાઈટ અને વોચ ઘડિયાળ છે એ ટૂંકી છે, તો એમાં ખરો. ત્યાર પછી જો તો આ બંનેમાંથી લાંબી વસ્તુ કઈ છે, પહેલી કે બીજી, જો તો કે હોકી છે એ લાંબી વસ્તુ છે, તો એમાં રાઈટ કરવાનું છે. સ્ટોક છે એ ટૂંકું છે, તો એમાં રોંગ કરવાનું છે. જે વસ્તુ લાંબી હોય એમાં રાઈટ કરવાનું. ત્યાર પછી જો સીડી છે ચડવાની અને ખુરશી છે, તો આ બંનેમાંથી લાંબી વસ્તુ કઈ છે, તો કે સીડી, તો એમાં રાઈટ કરો. ખુરશી છે એ ટૂંકી, તો એમાં રોંગ કરો. ત્યાર પછી જો બે ઢમ છે ને, તો આ બંનેમાંથી લાંબી વસ્તુ કઈ છે, તો કે પેલી, તો એમાં રાઈટ કરો. બીજું ચિત્ર છે એ ટૂંકું છે, તો એમાં રોંગની નિશાની કરો. ત્યાર પછી હવે બાજુના ચિત્ર, બે કાતર છે, આ બે માંથી જુઓ તો પહેલું ચિત્ર છે ટૂંકી કાતર છે, બીજી છે લાંબી છે. તો ટૂંકી કાતર છે એમાં રોંગ ચોકડીની નિશાની, લાંબી કાતર છે તો એમાં રાઈટની નિશાની. એ તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ એટલે સાચું ને રોંગ એટલે ખોટું, બરાબર. ત્યાર પછી જુઓ તો મરચું છે અને કાંદી છે, તો પહેલું ચિત્ર છે એ ટૂંકું છે, તો એમાં રોંગ. કાકડી છે લાંબી છે, તો એમાં રાઈટ. ત્યાર પછી જો સાપ છે અને ઈયળ છે, તો લાંબુ શું છે, તો કે સાપ, તો એમાં આપણે કરીશું રાઈટ. ઈયળ છે એ ટૂંકી છે, તો એમાં આપણે કરીશું રોંગ. વ્યવસ્થિત તમે પણ મારી સાથે આ જ રીતે રાઈટ રોંગ કરશો. ત્યાર પછી શર્ટ છે અને પેન્ટ છે, તો શર્ટ છે એ ટૂંકો છે, તો એમાં રોંગ. પેન્ટ છે એ લાંબુ છે, તો એમાં રાઈટ. તમારે બે ચિત્ર જોવાના છે, એમાંથી જે ટૂંકું વસ્તુ હોય શું કીધું છે તમને, કે ટૂંકા માટે રોંગની નિશાની કરો, એટલા માટે આપણે શર્ટમાં રોંગ કરો. પેન્ટ છે લાંબા માટે રાઈટ નિશાન કરો, પેન્ટ છે લાંબુ તો એમાં આપણે રાઈટ નિશાન કરો. ત્યાર પછી જો રબર છે અને ફૂટપટ્ટી છે, તો રબર છે એ કેવું છે, લાંબુ છે કે ટૂંકું, તો કે ટૂંકું, તો એમાં આપણે રોંગની નિશાની કરીશું.
કરીએ છીએ, લાંબી છે નંબર કરતા. તો એમાં આપણે કઈ નિશાની કરીશું? રાઈટ, લાંબા માટે રાઈટ, એટલા માટે અહીંયા આપણે રાઈટ ની નિશાની કરીશું. ક્લિયર છે? બે એરો છે, એમાંથી પહેલો એરો છે એ જો તો લાંબો છે કે ટૂંકો? તો કે લાંબો. ઓકે, પહેલા એરામાં રાઈટ, બીજો એરો છે એ ટૂંકો, તો એમાં રોંગ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જુઓ, જે વસ્તુ લાંબી અથવા એટલે મોટી હોય તો એમાં આપણે રાઈટ ની નિશાની કરીશું, જે વસ્તુ ટૂંકી એટલે કે નાની તો એમાં રોંગ ની નિશાની કરીશું. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 61 આ રાઈટ ની એમાં જેમાં રાઈટ રોંગ ની નિશાની પૂર્ણ કરવાની. ચલો હવે પાછળનો પેજ કરીએ. અનુમાન કરો અને કહો કેટલા. હવે પેલું શું છે? જો ઝાડની ડાળી સુધી પહોંચવા કુલ કેટલા ઘડા મૂકવા પડશે? હવે તમને બે ઘડા તો આપેલા છે, પાછા કેટલા ઘડા મૂકવાના? તમારે ત્રણ. બરાબર? તો કુલ એમ કે ને તો તમારે પાંચ ઘડા લખવાના. દોરવાના છે ત્રણ, બે ઘડા તમને આપેલા છે, એની ઉપર પાછા કેટલા દોરવાના છે? ત્રણ. જો તમને અહીંયા બે ઘડા આપેલા છે ને, એક બે આપેલા છે, એના ઉપર પાછા તમારે કેટલા દોરવાના છે? ત્રણ. તો કે એક, આ બે અને આ ત્રણ. કુલ કેટલા ઘડા થયા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો ઝાડની ડાળી સુધી પહોંચવા કુલ કેટલા ઘડા મૂકવા પડશે? તો બે આપેલા છે, તો હવે કેટલા ઘડા મૂકવાના? ત્રણ. પણ તમને એમ કીધું છે કે કુલ કેટલા ઘડા મૂકવા? તેમજ પેજ નંબર 63 સુધી બધાએ આ ચિત્ર પૂર્ણ કરવાના છે.
અસ્તુ.